સમાચારમાં આગળ વાત કરીશું. દાહોદની પ્રથમપુર બુથ પર મતદાન પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 66.34% વધુ મતદાન નોંધાયું છે. બુથ કેપ્ચરિંગની ઘટના બાદ ફરી એકવાર મતદાન યોજાયું છે. સંવાદદાતા મિતેશ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મિતેશ, જે પ્રકારથી મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, આપની પાસે શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે મિતેશ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો આજે 11 તારીખ વહેલી સવારથી જે ફરી મતદાન ચાલુ થયું હતું અને જે મતદાન મથક પર સવારથી જ વહેલી સવારથી જ લાંબી લાંબી લાઇનો લાગી હતી. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજે પ્રથમપુર મતદાન મથક કે જે દાહોદ લોકસભા વિસ્તારમાં આવી રહ્યું છે અને મહીસાગર સમાવિષ્ટ સંગ્રામપુર તાલુકાનું પ્રથમપુર ગામ કહેવામાં આવે છે, આ બૂથ ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેને લઈને ફરી મતદાન યોજાયું હતું. અને આજે મતદાન દિવસ કહી શકાય કે સવારથી 7 વાગ્યાથી આજે અત્યારે 6 વાગ્યા જે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં જે વહીવટીતંત્રની તૈયારીઓ હતી જેને લઈને શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે. કહી શકાય કે 700 થી 756 જેટલા વોટ લોકોએ મતદાન કર્યું છે. 1224 જેટલું મતદાન હતું, 756 જેટલું મતદાન અહીંયા નોંધાયું છે. વાત કરવામાં આવે તો ગતરોજ 7 તારીખે જે યોજાયું હતું તેમાં 752 જેટલું મતદાન યોજાયું હતું અને અત્યારે જે વધી અને 756 જેટલું મતદાન યોજાયું છે. જે બિલકુલ, જે પ્રકારથી બુથ કેપ્ચરિંગની ઘટના જે સામે આવી હતી મિતેશ, ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ આજે ધ્યાન રાખવામાં આવ્યું કે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ જાય? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જે મતદાન યોજાયું હતું જેને લઈને ચુસ્ત બંદોબસ્ત અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા અનેક જે વ્યવસ્થા કરવામાં આવી હતી, સ્કેનિંગ મશીન પણ મૂકવામાં આવ્યું હતું, સીસીટીવી પણ મૂકવામાં આવ્યા હતા અને તમામ જે બાબતો છે તેને લઈને જે વહીવટીતંત્રએ બાજ નજર રાખી હતી. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતદાન મથક પર જે આજે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને 856 જેટલું જે મતદાન છે તે નોંધાયું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે દાહોદ લોકસભા બેઠકની અંદર જે પ્રથમપુર ગામ આવેલું છે ત્યાં આગળ જે વિવાદ સર્જાયો હતો જેને લઈને જે ચૂંટણી પંચ દ્વારા જે ફરી મતદાન યોજવામાં હતું અને આજે 856 જેટલું મતદાન નોંધાયું છે. બિલકુલ, 66.34% જેટલું મતદાન 5 વાગ્યા સુધીમાં થયું છે. ગત જે મતદાન થયું હતું તેની સરખામણીમાં કેટલો અંતર આપ જોઈ રહ્યા છો મિતેશ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગત 7 તારીખે જે મતદાન યોજાયું હતું દ્રશ્યો બતાવી રહ્યું છે. આજ છે પ્રથમપુરા જે મતદાન મથક કે જે પ્રાથમિક શાળામાં આવેલું છે અને મતદાન મથકની અંદર 7 તારીખે જે મતદાન યોજાયું હતું તેમાં 752 જેટલું મતદાન જે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જે 1224 મતદાન કહી શકાય તેમાંથી 752 જેટલું મતદાન નોંધાયું હતું. પરંતુ આજે જે ફરી મતદાન થયું છે તેને લઈને વાત કરવામાં આવે તો મતદાનમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. 4 થી 5 જે વોટ છે તે વધારે આવ્યા છે. કહી શકાય કે 856 જેટલું મતદાન અહીંયા નોંધાવવામાં આવ્યું છે. જી બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાનના જે આંકડા છે તે જણાવવામાં આવ્યા છે. બુથ કેપ્ચરિંગની જે સમગ્ર ઘટના સામે આવી હતી તે બાદ ફરી એકવાર મતદાન કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે પ્રથમપુર બુથ પર મતદાન છે તે પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. 5 વાગ્યા સુધીમાં 66.34% જેટલું મતદાન છે તે થયું છે. બુથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર મતદાન. વડોદરામાં પાણીપુરીની લારી ચલાવનારની પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો છે. નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં 96% સાથે 99.72% મેળવ્યા છે. ગરીબ પરિવારમાંથી આવતી પૂનમે પરિસ્થિતિને પોતાના પર હાવી ન થવા દીધી અને મન લગાવીને અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે. એક રૂમ રસોડાના મકાનમાં રહેતી પૂનમ વહેલી સવારે 4 વાગે ઉઠીને પિતાને પાણીપુરી બનાવવામાં મદદ પણ કરે છે, સાથે જ અભ્યાસમાં પણ અવ્વલ છે. પૂનમે પોતાની મહેનતનો શ્રેય તેમના માતા પિતા અને શિક્ષકોને આપ્યો છે. પૂનમ મેડિકલનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માંગે છે. મેરે પર્સન્ટાઇલ 99.72 હૈ ઓર પર્સન્ટેજ 96. પાપા પાણીપુરી કા ધંધા કરતા હૈ તો ઇસમે બહુ સારી પ્રોબ્લમ્સ હોતી હૈ, બહુ સારા કામ હોતા હૈ તો સબ કુછ કામ હેન્ડલ કરના, પઢાઈ હેન્ડલ કરના, સબ કુછ થોડી પ્રોબ્લમ્સ હોતી હૈ લેકિન મેનેજ કરતે હૈ. આગે જાકે મુજે ડોક્ટર બનના હૈ, મેડિકલ લાઇન મેને ચૂઝ કી. હમ પાણીપુરી કા ધંધા કરતે હૈ સર, પાણીપુરી મેં જો ભી બચતા હૈ બચ્ચે કો પઢાઈ મેં લગાતે હૈ. પૂનમ આગે જાકે મેં સુતા કોઈ ડોક્ટર ઉક્ટર બને અચ્છી બાત હૈ, દેશ કી સેવા કરો. મેરે બહુ ખુશી, મેરે પૈસા ઇતના મેં લગાઈ, મેરી લડકી નિકલ ગઈ, ખુશી હો ગઈ, મેં ભી ખુશ હો ગઈ. ફિર ભી ઉસકે પપ્પા બોલે કી તું પઢ, જીતના પઢના હો તેરે પઢ, મેં પૈસા ખર્ચા કરૂંગા, તો પઢ રહી હૈ અભી.
ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ત્યારે નડિયાદની એક મુસ્લિમ પરિવારની દીકરી સલમાએ 600માંથી 595 માર્ક્સ, એટલે કે 99.60% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું. શહેરની વિઝન સ્કૂલમાં ભણતી આ દીકરીએ 4 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં 99 અને ગુજરાતી જેવા વિષયમાં 96 માર્ક્સ મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ત્યારે સલમાએ કહ્યું, મારી મોટી બહેન MBBS થઈ છે અને મારું પણ સ્વપ્ન ડોક્ટર બનવાનું છે. મહત્વની બાબત છે કે તેમની માતા સિંગલ પેરેન્ટ છે અને તેઓ સિલાઈ મશીન ચલાવી અથાગ મહેનતે બંને દીકરીઓને ભણાવી રહી છે. એની પાછળનો શ્રેય હું પ્રથમ તો અલ્લાહ તાલાને આપીશ, પછી વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપીશ, કેમ કે વિઝન સ્કૂલના ટીચરોએ આજથી નહીં, જ્યારે મારી મોટી બેબીએ 11મા ધોરણમાં એડમિશન મેં એનું ત્યાં લીધું, ત્યારથી એના બધા સર ટીચરોએ સપોર્ટ કર્યું છે. સ્કૂલ સિવાયના કલાકોમાં મારું રોજનું રીડિંગ લગભગ 4 to 5 અવર્સનું હતું હતું, અને એમાં મોસ્ટલી અમારી સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે, નવા નવા ટેસ્ટ હોય છે જ, તો એનું રીડિંગ હોય અને સ્કૂલમાં જે દરરોજનું દરરોજ ભણાવે એનું રિવિઝન કર્યા એને હું કરતી હતી. જે એનું 10th રિઝલ્ટ આવ્યું છે એમાં એણે 99.99 PR મેળવ્યા છે, જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમ્મીદ હતી કે એ પૂરું કરશે, એણે પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે. તો ભરૂચના A1 રિઝલ્ટ મેળવેલા વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ એક્ઝામ વ્યવસ્થાની પણ પ્રશંસા કરી છે. ગુજરાત બોર્ડના પેપર સરળતાથી પાસ થાય એવા હતા, બેઠક વ્યવસ્થા ખૂબ સારી હોવાનું પણ જણાવ્યું. આ સાથે જ વિદ્યાર્થીઓએ શાળાએ જીવનનું પહેલું પગથિયું ગણાવતા સારા પરિણામનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપ્યો. 17,337 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,068 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે. આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂરક પરીક્ષા માટે 3 વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે મહેનત તો કરેલી હતી, કારણ કે આ વખતે દરેક બોર્ડના વિદ્યાર્થીઓને પાસ કરવા માટે તેઓએ જેટલું સારું પરિણામ આપી શકાય તેટલું તેમને પરિણામ પણ આપ્યું છે, અને વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થાથી માંડીને દરેક માર્ક્સ આપવાની વ્યવસ્થા, દરેક સગવડો તેમણે ખૂબ વ્યવસ્થિત રીતે કરેલી. તો મોરબીના યુવાઓએ પેલેસ્ટાઈનના ધ્વજ લગાવવાના મામલે SOGને મહત્વની સફળતા મળી છે. યુવકો મોરબીના હોવાનું SOG ટીમની તપાસમાં ખુલ્યું છે. એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અન્ય એક સગીરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 24 એપ્રિલે હાજીપીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો, પેલેસ્ટાઈનના સમર્થનમાં વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો. પેલેસ્ટાઈનના ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો. તો પેલેસ્ટાઈનના ઝંડા સાથે આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો, જે બાદ આ વિડીયો પણ વાયરલ થયો હતો. મોરબીના આ યુવકો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે પેલેસ્ટાઈનના સમર્થનમાં આ વિડીયો બનાવ્યો હોવાની વાત સામે આવી હતી, જેમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથે આ યુવકો જઈ રહ્યા છે તેવો વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે બાદ તે વાયરલ પણ થયો હતો, જે બાદ તપાસ કરવામાં આવી અને આ તપાસમાં એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મોરબીમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથે યુવકોનો વિડીયો વાયરલ થયો હતો અને આ સમગ્ર મામલે હાલ તપાસ થઈ રહી છે. મહત્વનું છે કે આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી હતી, તપાસનો દોર ચાલુ થયો હતો. અતુલ જોશી જોડાયા છે ફોન લાઇન પર વધુ માહિતી આપવા માટે. અતુલ, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે લોકો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો તે અંગે? હજી ચોક્કસથી જણાવી દઉં છે, મોરબીના એક યુવાનો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથેનો જે બાઇકમાં રાખીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેને લઈને મોરબી SP રાહુલ ત્રિપાઠી દ્વારા તપાસના આદેશ દેવામાં આવ્યા હતા. મોરબી SOG PI MP પંડ્યાની ટીમ સહિતની તપાસ હાથ ધરી હતી, જેમાં જે યુવકો છે તે બાઇક છે મોરબીના હતા અને મોરબીના બાઇકના આધારે તપાસ કરતા જે યાસીન નૂર મહમદ મોવર, જે વિશીપરા વિસ્તાર છે મોરબીનો, ત્યાં રહે છે, એક નવાજ અનવરભાઈ મોવર અને એક અન્ય સગીર યુવક છે તેની અટકાયત કરી હતી, અને જે 24 એપ્રિલના રોજ હાજીપીર જતી વખતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. યુવકોએ જે પોલીસ સમક્ષ કબૂલાત આપી છે તેમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે તેમાં પેલેસ્ટાઈનના લાગણીમાં આવીને સમગ્ર માહિતી બદલ.
તો ભાવનગરમાં મનપાના ફાયર વિભાગે ફાયર સેફટી મુદ્દે કરી છે લાલ આંખ. શહેરમાં 3 દિવસ પૂર્વે હવેલીવાડી શેરીમાં એક બિલ્ડિંગના ઇલેક્ટ્રિક માલ સામાનમાં ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગના ગોડાઉનમાં કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરેલા ન હતા, જેને લઈને ફાયર વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 2 દિવસથી ફાયર સેફટી ન હોવાથી તેવી બિલ્ડિંગોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો 4 દિવસમાં બિલ્ડિંગ ધારકો વર્ક ઓર્ડર નહીં આપે તો નિયમ મુજબ બિલ્ડિંગોને સીલ મારવામાં આવશે. ફાયર વિભાગે વોરા બજારની હવેલીવાળી શેરીમાં 27 બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારી હતી, જ્યારે ગામતળ બજાર વિસ્તારના વધુ 52 કમર્શિયલ બિલ્ડિંગને ફાયર સેફટીના મામલે નોટિસ પણ ઇસ્યુ કરી છે. 6/5/24 રોજ સાંજના સમયે જે આગ લાગેલી હતી અને 7 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધેલ હતી. એક માણસને જીવિત બહાર કાઢેલ હતું અને ગીચ એરિયા હતો, ફાયર ફાઇટર જઈ શકે એમ શક્યતા નહોતી. અને એવા વિસ્તારોમાં જે બિલ્ડિંગો છે એમાં કોઈ ફાયર સેફટીના ઇન્સ્ટોલેશન કરેલ ન હોય એ બાબતે નોટિસ ઇસ્યુ કરેલ છે. અને 10 દિવસમાં જો એનો હકારાત્મક જવાબ નહીં આપવામાં આવે તો એને સીલ પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવશે. ખંભાત તાલુકાના ભાલ પ્રદેશમાં ક્ષત્રિયોના બલિદાનના પુરાવા મળ્યા છે. પાંદળ ગામમાં વડતાલ તાબાના જૂના સ્વામિનારાયણ મંદિરને તોડીને નવા મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે, ત્યારે ખોદકામ દરમિયાન 300 વર્ષ જૂના પાડિયા મળી આવ્યા છે. 11 જેટલા પાડિયા પર દેવલિપિ અને સંસ્કૃત ભાષામાં લખાણ પણ છે. પાડિયા મળ્યાની જાણ થતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા. આ અંગે સ્થાનિક પાંદળ ક્ષત્રિય સમાજે ખંભાત મામલતદાર તંત્રને જાણ કરી છે. લોકવાયકા મુજબ બ્રાહ્મણની દીકરીની રક્ષા માટે ક્ષત્રિય પૂર્વજોએ ભીલ રાજા સાથે યુદ્ધ કર્યું અને બલિદાન આપ્યું. ગ્રામજનોનું કહેવું છે કે પરંપરા મુજબ પથ્થર પર શહીદનું નામાંકન કરીને તેની યાદમાં પાડિયા બનાવાયા હતા. બાર પાડિયા ખોદકામ દરમિયાન નીકળી આવ્યા છે, તો જેની ઉપર પ્રાચીન સમયની દેવનાગરી લિપિ કે સંસ્કૃત લિપિમાં લખાણ જોવા મળી આવ્યું છે, જેના ઉપર શ્રી ગણેશાય નમઃ જેવા તેની વિશે લખાણ લખેલું છે. તો અત્યારે જેમ વાંચવામાં આવે છે તેમ 1754 છે, 1769 છે, જેમ આજથી 250-270 વર્ષથી 300 વર્ષ જૂના પાળી આજે મળી આવ્યા છે. તો એની દીકરીના ભીલ રાજા પણવા ઉભો થયેલો, તો અમારા ઘડિયાએ કીધું કે તું 6 મહિનાની અવધ રાખ, અમે ડાકોર જઈને પાછા આવી ત્યારે અમે તારા રાજા સાથે અમે લડીશું. તો એ વખતે 6 મહિને પાછા આવી અને જ્યારે એના રાજા સાથે લડ્યા એ વખતે અમારું માથું કપાય પણ અમારું ધડ લડતું હતું, અને એ ધડ લડ્યું એના ઉપરથી અમારી પાંદળની અમારા અટક અમારી ધુમ્મડ પડી છે, જે વર્લ્ડમાં પણ નામ પાંદળ વગર ધુમ્મડ નથી. એ જે લડવામાં જે અમારા શહીદો થયા એના અત્યારે આ પાળિયા જોવા મળે છે. સોમનાથ મંદિરનો આજે 74મો સ્થાપના દિવસ છે. ભક્તિભાવપૂર્ણક સ્થાપના દિવસની કરવામાં આવી ઉજવણી. સ્થાપના દિન નિમિત્તે મંદિર પરિસર મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું. વહેલી સવારે સોમનાથ જ્યોતિર્લિંગ પર વિધિવત અભિષેક કરાયો. આ પાવન પર્વ પર ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. સાયમ આરતી પહેલા મહાશૃંગાર અને દીપમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે. સોમનાથ મંદિરનો 74મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યું, જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને 9:46 મહાપૂજા કરવામાં આવી. એના પછી સાંજે દીપમાળા અને વિશેષ શણગાર રાખવામાં આવેલું છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો યાત્રાધામ અંબાજીને મળ્યું છે સોનાનું દાન. 67.960 ગ્રામ સોનાની લગડી મંદિરને દાન આપવામાં આવી. વડોદરાના શ્રદ્ધાળુઓ સોનાનું દાન કર્યું છે. 4.89 લાખની કિંમતનું સોનું દાન કરવામાં આવ્યું છે. ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાના મામલે સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ આદરી. અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી છે. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું બહાર આવ્યું છે. તો જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારા અન્ય પણ ખુલાસા થાય તેવી પણ સંભાવના છે. અંકલેશ્વર સ્થિત ભાડાના મકાનમાં જ્યાં તે રહેતો હતો ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. સુરક્ષાને લગતી મહત્વની માહિતી છે તે લીક કરવામાં આવી રહી હતી તેવી પણ માહિતી સામે આવી રહી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ આદરી, સુરક્ષાને લગતી માહિતી મોકલવા મામલે વધુ એક ઘટસ્ફોટ, અન્ય ખુલાસા થાય તેવી પણ સંભાવના.
તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. સુરક્ષાને લગતી જે માહિતી છે તે પહોંચાડવામાં આવી રહી હતી અને તે બાદ પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ કરવામાં આવી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.